गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो बधा? मजा माने तो आज आपणे भणीशुं अंग्रेजी। तो सौ प्रथम बधा अंग्रेजीनो लीथो काढी लेशे अने तेमां पेज नंबर 10 नंबरनुं पेज आजे आपणे करीशुं। गया लेक्चरमां आपणे 9 नंबरना पेज ऊपर 1-10 ना स्पेलिंग, उच्चार, अर्थ अने गुजराती तथा अंग्रेजी नंबर्स साथे आपणे गया लेक्चर में 1-10 कम्प्लीट करिया। अने बीजू शू कर्युं के चित्र गणी अने तेमनी संख्या लखवानी अने पछी एमनो स्पेलिंग लखवानो, એ આપણે 1 અને 2 એ ગયા પેજમાં 9 નંબરના પેજમાં થઈ ગયું છે। હવે આજે આપણે 10 નંબરના પેજ ઉપર એ જ વસ્તુ કરવાની છે કે અહીં જે ચિત્ર આપેલ છે બોક્સની અંદર એ કાઉન્ટ કરી અને જે નંબર્સ આવતો હોય તે અંગ્રેજીમાં નંબર્સ લખવાનો અને પછી તેમનો સ્પેલિંગ લખવાનો। અત્યારે તો લીથામાં તમને આ રીતના લખીને આપેલું છે અને મેં પણ તમને નીચે લખીને જ બતાવેલ છે જેથી કરીને તમારે લખવામાં ભૂલ ના થાય કે કઈ રીતના કરવાનું છે એમ। પણ એક્ઝામમાં મતલબ કે પરીક્ષામાં ખાલી તમને આટલું જ આપેલું હશે કે બોક્સની અંદર જે ચિત્ર છે એ ગણી અને સંખ્યા તથા તેમનો સ્પેલિંગ લખો। આ વસ્તુ આપેલ હોય નહીં, એ તમારે જાતે જ લખવાનું હોય છે। એટલે અત્યારે લીથામાં આપણે જ્યારે કરીએ ત્યારે બધાએ વ્યવસ્થિત ધ્યાન આપવાનું છે જેથી કરીને યાદ રહી જાય અને સાથે સાથે લખવું હોય તો ભલે, નહીતર તમે પછી પણ લખી શકો છો। અત્યારે ખાલી સમજી લ્યો અને પછી લખી લેજો। આટલું લખતા શું, એક પેજ આપણે કરીએ છીએ એટલું લખતા શું વાર લાગે? પાછો વિડીયો ઓન કરી અને પછી લખી લેવાનું। તો આપણે ચિત્ર જોઈએ તો ચિત્રમાં શું છે, ટ્રી। ટ્રી એટલે ઝાડ। જે બોક્સની અંદર ચિત્ર છે એમની અંદર ઝાડ છે, બરાબર? તો આપણે કાઉન્ટ કરીએ 1, 2 અને 3 1, 2 અને 3 કેટલા ઝાડ છે? તો કે 3 એટલે 3, એટલે અહીંયા 3 નંબર્સ લખવાનો છે નીચેની લાઇનમાં। અહીંયા આપણને લખીને બતાવેલ છે અને નીચેની લાઇનમાં તમારે 3 લખવાનો છે પહેલાં અને પછી 3નો સ્પેલિંગ શું થાય? તો કે THREE, કે જે આપણે ગયા લેક્ચરમાં એ સ્પેલિંગ છે એ આપણે કમ્પ્લીટ કરી લીધા હતા, સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ। એટલે તમને બધાને હવે સ્પેલિંગ આવડતા જ હશે, બધા સ્મોલ લેટર્સમાં જ લખવાના છે, THREE, 3 એટલે 3। તો આ રીતના નીચે જે તમને બે લાઇન આપેલી છે એમાં પહેલી લાઇનમાં લખવાનું છે 3 અને પછી લખવાનું છે 3નો સ્પેલિંગ THREE, 3 એટલે 3। તો જે સાથે લખતા હોય એ બધા લખી લેશે અને પછી લખવું હોય એ પછી લખશે, પણ વ્યવસ્થિત અક્ષર સારા કરીને લખવાનું છે। તો 3 પછી એમનો 3નો સ્પેલિંગ। હવે ત્યાર પછીનું આપણે ચિત્ર જોઈએ તો જે બોક્સ છે એમની અંદર ચિત્ર શેનું ચિત્ર છે બાળકો? તો કે બોલ। શું છે ચિત્રમાં? બોલ। બોલ એટલે દડો। તો અહીંયા ચિત્રમાં બોલ આપેલા છે, તો કેટલા બોલ છે? તો આપણે કાઉન્ટ કરીશું 1, 2, 3 અને 4 કેટલા બોલ થયા? તો કે 1, 2, 3 અને 4 મતલબ કે 4, 4 એટલે 4। અહીંયા કેટલા દડા છે? તો કે 4। તો અહીંયા આપણે 4
બોલ થયા એટલે ફોર લખેલ છે અને સામે ફોરનો સ્પેલિંગ. શું સ્પેલિંગ છે ફોરનો? તો કે એફ ઓ યુ આર, ફોર એટલે ચાર. તો જે નીચે લાઈન આપેલી છે ત્યાં બધા લખી લેશે આ રીતના. પહેલાં ફોર લખવાનો છે અને પછી બાજુમાં ફોરનો સ્પેલિંગ લખવાનો છે, એફ ઓ યુ આર સ્મોલ લેટર્સમાં જ લખવાનું છે. નંબર્સમાં ફોર, પછી ફોરનો સ્પેલિંગ એફ ઓ યુ આર, ફોર એટલે ચાર. ચલો આ બધાને કમ્પ્લીટ થઈ જાય પછી આપણે નેક્સ્ટ ચિત્ર જોઈએ. તો જે બોક્સ છે એમની અંદર શું ચિત્ર છે? તો કે ફ્લેગ. શું છે ચિત્રમાં? ફ્લેગ મતલબ કે ફ્લેગ એટલે રાષ્ટ્રધ્વજ, કે જે આપણો રાષ્ટ્રધ્વજ આપણે તિરંગો કહીએ છીએ એમને, એમનું ચિત્ર આપેલ છે. તો અહીંયા કેટલા ફ્લેગ છે એ આપણે કાઉન્ટ કરીશું. તો વન ટુ થ્રી ફોર એન્ડ ફાઇવ. ફરી એકવાર, વન ટુ થ્રી ફોર એન્ડ ફાઇવ, એટલે ફાઇવ ફ્લેગ છે અહીંયા કણે. તો એમનો ફાઇવ લખેલ છે નંબર્સમાં અને ફાઇવનો સ્પેલિંગ સામે શું લખેલું છે? તો કે ફાઇવનો સ્પેલિંગ શું થાય? ફાઇવનો સ્પેલિંગ એફ આઈ વી ઈ, ફાઇવનો સ્પેલિંગ થાય એફ આઈ વી ઈ, ફાઇવ એટલે પાંચ. અહીંયા પાંચ રાષ્ટ્રધ્વજ છે એટલે ફાઇવનો સ્પેલિંગ અને નંબર્સમાં ફાઇવ. તો સેમ આપણે નીચે એ રીતના જ લખવાનું છે, નીચેની લાઇનમાં ફાઇવ અને પછી સામે ફાઇવનો સ્પેલિંગ સ્મોલ લેટર્સમાં જ બધાએ લખવાનું છે, એફ આઈ વી ઈ, ફાઇવ એટલે પાંચ. તો લખાઈ ગયું હશે બધાને. હવે ત્યાર પછીનું આપણે ચિત્ર જોઈએ. તો બોક્સની અંદર ચિત્ર આપેલ છે અને ચિત્રમાં શું છે? તો કે બલૂન્સ. શું છે ચિત્રમાં? બલૂન્સ. બલૂન્સ એટલે શું થાય? ફુગાઓ. બરાબર, ફુગાનું ચિત્ર છે એટલે આપણે ગણી લેશું કે કેટલા ફુગા છે. તો ચલો સ્ટાર્ટ કરીશું. વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ. ફરી એકવાર, વન ટુ થ્રી ફોર ફાઇવ એન્ડ સિક્સ. કેટલા બલૂન્સ છે? તો કે સિક્સ. એટલે અહીંયા નંબર્સ લખેલ છે સિક્સ અને સામે શું લખેલું છે? સિક્સનો સ્પેલિંગ એસ આઈ એક્સ. શું થાય સિક્સનો સ્પેલિંગ? તો કે એસ આઈ એક્સ, સિક્સ એટલે છ. સિક્સ એટલે છ. તો સેમ નીચે આપણે ઉપર મુજબ જ લખવાનું છે. પહેલી લાઇનમાં સિક્સ લખવાનું ખાલી નંબર્સ અને પછી બાજુમાં સિક્સનો સ્પેલિંગ એસ આઈ એક્સ, સિક્સ એટલે છ. તો બધાને લખાઈ જ ગયું હશે. અને હવે આપણું લાસ્ટ ચિત્ર છે આ પેજ ઉપરનું. તો શું છે ચિત્રમાં? તો કે લીફ. શું છે લીફ? લીફ એટલે શું થાય? પાંદડું. શું થાય? પાંદડું. એટલે અહીંયા પાંદડાઓ છે દોરેલા ચિત્રમાં. તો આપણે એમને કાઉન્ટ કરી લેશું. વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન. ફરી એકવાર, વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ એન્ડ સેવન. તો કેટલા પાંદડા છે? તો કે
सेवन एटले अहीं नंबर्स में लखेलू छे सेवन अने सामे लखेल छे सेवन नो स्पेलिंग शू थाय सेवन नो स्पेलिंग तो के एस ई वी ई एन सेवन एटले सात सेवन एटले सात तो सेम आपणे नीचे आ ऊपर मुजब ज लखवानुं छे पहेला नंबर्स में सेवन लखी लेवानुं छे अने इंग्लिश में ज नंबर लखवाना छे घणा बधा एक्जाम में ए रीतना करे के सेवन नी जग्याए गुजरातीनो सात तळे सात तमे काउंट बराबर कर्युं होय पण आपणे अहींया नंबर्स इंग्लिश में लखवानो होय तो घणा सात तळे सात लखे छे एटले अहींया तमारी मिस्टेक गणाय छे मतलब के भूल थई जाय पछी માર્ક્સ તમારા એ કપાઈ જાય એટલે ખાસ ધ્યાન રાખવાનું કે ઇંગ્લિશમાં બધે અંગ્રેજીમાં જ નંબર્સ લખવાના હોય છે અને ગણિત હોય તો તમારે ગુજરાતીમાં નંબર્સ લખવાનો આવે ત્યાં તમે કદાચ ઇંગ્લિશની જગ્યાએ ગુજરાતીમાં નંબર્સ લખો હોય સરવાળા બાદબાકી કે ગમે ત્યાં તો તમારે ભૂલ ના પાડે પણ અહીંયા જુઓ ઇંગ્લિશમાં જ બધા નંબર્સ લખેલા છે એટલે અંગ્રેજીમાં જ નંબર્સ લખવાનો તો નીચે સેવન અને એમનો સ્પેલિંગ એસ ઈ વી ઈ એન સેવન એટલે સાત તો આટલું બધાને કમ્પ્લીટ થઈ ગયું હશે પેજ નંબર ટેન અહીંયા આપણું પૂરું થાય છે અને જેમને બાકી રાખ્યું હોય લખવાનું એ હવે નિરાતે લખી લેશે ઉપર લખેલું જ છે વિડીયો તમારે ઓન નહીં કરવો પડે કારણ કે ઉપર લખેલું છે એ મુજબ જ તમારે નીચે લખવાનું છે તો હજુ આપણી પાસે ટાઈમ છે એટલે આપણે વન ટુ ટેનના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ વન ટુ ટેનના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ એક વખત રિવિઝન કરી લેશું એટલે બધાએ રફ નોટમાં લખવાનું છે અત્યારે કોઈ સાથે સાથે લખશે નહીં પછી તમારે રફ નોટમાં લખવાનું છે લેક્ચર પૂરો થઈ જાય પછી સૌથી પહેલાં નંબર્સ લખવાનો વન પછી વનનો સ્પેલિંગ શું થાય તો કે ઓ એન ઈ વનનો સ્પેલિંગ શું થાય ઓ એન ઈ પછી ઉચ્ચાર વન અને અર્થ તો વન એટલે એક આ રીતના વન ટુ ટેનના નંબર્સ સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ બધાએ લેક્ચર પૂરો થાય પછી લખવાનું છે ચલો વન પછી આવશે ટુ તો ટુનો સ્પેલિંગ થશે ટી ડબલ્યુ ઓ સાથે સાથે બધાએ બોલવાનું છે જેથી કરીને સ્પેલિંગ છે એ પાકા થઈ જાય ટુનો સ્પેલિંગ શું થાય ટી ડબલ્યુ ઓ ટુ એટલે બે ટુ એટલે શું થાય બે પછી આવે થ્રી અને થ્રીનો સ્પેલિંગ જોઈએ તો ટી એચ આર ડબલ ઈ થ્રીનો સ્પેલિંગ ટી એચ આર ડબલ ઈ થ્રી થ્રી એટલે ત્રણ થ્રી એટલે ત્રણ અને થ્રી પછી આવે ફોર અને ફોરનો સ્પેલિંગ એફ ઓ યુ આર ફોરનો સ્પેલિંગ થાય એફ ઓ યુ આર ફોર એટલે ચાર ફોર એટલે ચાર અને ફોર પછી આવશે ફાઇવ શું આવે ફોર પછી તો કે ફાઇવ તો ફાઇવનો સ્પેલિંગ એફ આઈ વી ઈ ફાઇવ ફાઇવ એટલે પાંચ એફ આઈ વી ઈ ફાઇવ એટલે પાંચ અને ફાઇવ પછી આવે સિક્સ અને સિક્સનો સ્પેલિંગ એસ આઈ એક્સ એસ આઈ એક્સ સિક્સ એટલે છ શું થાય સિક્સ એટલે છ અને સિક્સ પછી આવશે સેવન શું આવશે તો કે સેવન સેવનનો સ્પેલિંગ તો કે એસ ઈ વી ઈ એન સેવનનો સ્પેલિંગ એસ
E-V-E-N, સેવન. સેવન એટલે સાત. શું થાય? સેવન એટલે સાત. અને પછી સેવન પછી આવશે એઇટ. શું આવે સેવન પછી? એઇટ. એઇટનો સ્પેલિંગ તો કે EIGHT. એઇટનો સ્પેલિંગ થાય EIGHT. એઇટ એટલે આઠ. એઇટ એટલે આઠ. અને એઇટ પછી શું આવે તો કે નાઇન. શું આવે? નાઇન. અને નાઇનનો સ્પેલિંગ થશે NINE. નાઇનનો સ્પેલિંગ થાય NINE, નાઇન. નાઇન એટલે નવ. નાઇન એટલે નવ. અને નાઇન પછી આવે 1010. શું આવે તો કે 1010. અને ટેનનો સ્પેલિંગ શું થાય તો કે TEN. ટેનનો સ્પેલિંગ થશે TEN, ટેન. ટેન એટલે દસ. શું થાય? ટેન એટલે દસ. તો આ રીતના બધાએ રફ નોટમાં પહેલાં નંબર્સ, પછી એમનો સ્પેલિંગ, પછી ઉચ્ચાર અને પછી અર્થ, 1, 2, 10ના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ હવે જ્યારે લેક્ચર પૂરો થાય પછી બધા રફ નોટમાં એક વખત લખી લેશે. કારણ કે જો 1 થી 10ના સ્પેલિંગ આવડે તો જ હમણાં આપણે જે લીથામાં પેજ કર્યું કે ચિત્રને ગણી અને સામે નંબર્સ અને તેમનો સ્પેલિંગ લખો. હવે તમે ચિત્ર તો ગણી લીધું કે હલો ચિત્રમાં 7 પાંદડા છે, બરાબર. પણ હવે સ્પેલિંગ જ ન આવડતો હોય તો તમે ખાલી 7 લખો, પણ પછી 7નું સ્પેલિંગ ના આવડતો હોય તો શું કરવાનું? પછી અહીંયા કણે તમારા માર્ક્સ છે એ કપાઈ જાય. એટલે જો આ 1 થી 10ના સ્પેલિંગ આવડે તો એ વસ્તુ જે આપણે લીથામાં કરી છે અત્યારે એ વસ્તુ તો આપણને આવડે. કારણ કે અત્યારે તમને ઉપર સ્પેલિંગ લખીને બતાવેલો છે, પછી એક્ઝામ ટાઈમે તો કાંઈ આપેલ હોય નહીં. એટલે ખાસ જરૂરી છે, એટલે બધા પહેલાં 1, 2, 10ના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ એકદમ કમ્પ્લીટ કરી લેશે, પછી આપણે 11, 2, 20ના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ કરીશું. એટલે જેને ન આવડતા હોય એ એકવારની જગ્યાએ એક સ્પેલિંગ છે એ બે વાર લખો અથવા તો ત્રણ વાર લખો. કે ફાઇવનો સ્પેલિંગ છે, જો આપણને નથી આવડતું, ખબર જ હોય તમને કે તમને કેટલું આવડે છે કેટલું નથી આવડતું એમ, તો એ ફાઇવ એટલે પાંચ, FIVE ફાઇવ એટલે પાંચ, FIVE ફાઇવ એટલે પાંચ. આ રીતના એક સ્પેલિંગ ત્રણ વાર બોલતા જશો અને લખતા જશો એટલે તમને જલ્દી યાદ રહી જશે. જેમને ના આવડતું હોય, આવડતું હોય એ એકવાર લખી લેશે. કોઈને બે વાર લખવું હોય એક સ્પેલિંગ તો બે વાર લખશે, ત્રણ વાર લખવું હોય તો ત્રણ વાર લખશે. કારણ કે આમાં જેટલી વાર તમે વધારે લખશો એટલો જ તમને ફાયદો છે. એક તો તમારા રાઇટિંગ છે એ સરસ થવા માંડશે. વધારે જેમ તમે લખશો, ગુજરાતી હોય, ગણિત હોય કે ઇંગ્લિશ હોય કે હિન્દી, કોઈ બી સબ્જેક્ટ હોય, જેટલું તમે વધારે લખશો એટલે તમારા અક્ષર છે ને એ સારા થશે. એટલે વધારે લખવાથી કંઈ નુકસાની નથી થવાની. એક તો અક્ષરય સુધરી જશે પ્લસ આવડી પણ જશે. કારણ કે એક ને એક વસ્તુ આપણે 5 વાર કરીએ તો સ્વાભાવિક છે કે એ જલ્દી મગજમાં આપણને બેસી જાય. તો આજના લેક્ચરમાં આપણે આટલું જ કરવાનું છે. અને મેં કીધું એમ કે બધા 1, 2, 10ના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ લખી લેશે, પછી લીથામાં જે કરાવ્યું છે એ લખી લેશે. અને ખાસ સૂચના આપું છું ફરી એકવાર કે કોઈ લીથામાં આગળ કરવાનું નથી. આજે આપણે 10 નંબરનું પેજ કર્યું તો 10 નંબરનું પેજ સુધી જ બધાએ કરવાનું છે. ભલે 11 નંબરના પેજ ઉપર તમને આવડતું હોય તોય તમારે કરવાનું નથી.
એટલે આ એક સૂચના હું તમને હજુ એક વખત આપી દઉં છું, કારણ કે લીથા બતાવવા આવ્યા ત્યારે ઘણા બધાએ આગળ આગળ કરેલું હતું એટલા માટે. બસ તો ફરી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.